જય હિંદ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વધુ એકવાર છોટાઉદેપુર જિલ્લાની બે ગ્રામ પંચાયતને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બે ઈ રિક્ષા ફાળવવામાં આવી છે તેની. જી હા, આજે ગુજરાત સ્થાપના દિન ઉજવણી નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે જિલ્લા પંચાયત કચેરીએથી બે ઈ રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી હતી. આજે 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયત વિસ્તારમાંથી ઘન કચરાનું કલેક્શન કરી તેનું યોગ્ય વ્યવસ્થાપન થાય અને ગામ સ્વચ્છ રહે અને ગ્રામજનો નિરોગી રહે તે માટે ₹2,49,000 કિંમતની બે ઈ રિક્ષા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની કવાંટ અને પાનવડ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવી, જેને જિલ્લા પંચાયત કચેરીએથી સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત DRDA નિયામક KD ભગત અને કવાંટ TDO દ્વારા લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન અને સાંસદ ગીતાબેન રાઠવાએ શું કહ્યું, આવો સાંભળીએ. સરપંચશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ અને કમાટ અને પાનવડથી પધારેલા સભ્યશ્રીઓ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન સ્વચ્છતા તરફ, કે 2014માં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાની શરૂઆત થઈ, ત્યારબાદ 2021માં ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામ ફેઝ 2. આમ તો પહેલા તબક્કામાં 10 ઈ રિક્ષાનું લોકાર્પણ અમે માન્ય આપણા જિલ્લાના પ્રભારી મંત્રી આવ્યા ત્યારે કર્યું. અમારા સભ્યશ્રીઓનો આગ્રહ હતો કે કવાંટ અને પાનવડને પણ આપો, તો હું આગ્રહ કર્યો અમને. આજે 2 ઈ રિક્ષા, એક કવાંટ ગ્રામ પંચાયતને અને એક પાનવડ ગ્રામ પંચાયતને અહીંયા આપણે આપવા જઈ રહ્યા છીએ. આ સ્વચ્છ ભારત મિશનનો હેતુ એક જ છે કે આપણું ગામ સ્વચ્છ રહે, બીમારીથી મુક્ત રહે અને ગામમાં સારી સુવિધા ઉપલબ્ધ થાય, એ હેતુસર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે સ્વચ્છ ભારત મિશન, એ આપણે પરિપૂર્ણ કરીએ. અને આ જે ઈ રિક્ષા આપને બંને પંચાયતના અહીંયા મેમ્બરો બેઠા છે આપને મળવાની છે, તો એનો સદુપયોગ થાય, વ્યવસ્થિત આપ એનો ઉપયોગ કરો. અને જે માન્ય વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે સ્વચ્છ ભારત, એટલે કે આપણો સ્વચ્છ ગામ, સ્વચ્છ આપણી પંચાયત, સ્વચ્છ આપણું આંગણું, એ રીતે આપણો એનો ઉપયોગ કરીએ, વ્યવસ્થિત ઉપયોગ થાય અને સારી રીતે આપણે એનું કામકાજ કરીએ. સાથે સાથે બીજી વાત કરું કે આવનાર દિવસોમાં બીજા તબક્કાની પણ ઈ રિક્ષાઓ સૌને મળવાની છે. એવું નથી કે આજે 2 પંચાયત છે, પણ આખા જિલ્લામાં મોટી મોટા જે પંચાયતો છે, મોટા ગામ છે, એને તમામને આ ઈ રિક્ષા આપવાનો કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થવાનો છે. ત્યારે આજે બંને ગ્રામ પંચાયતોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તો સૌ આપણો ગુજરાતનો સ્થાપના દિવસ, આ સ્થાપના દિવસ નિમિત્તે જ્યારે આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ ઈ રિક્ષા તમને ભેટ કરવાના છે, ત્યારે સૌને હું આ સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે અહીંયા આ રિક્ષાનું લોકાર્પણ આપણે કરીએ છીએ, આપ વ્યવસ્થિત ઉપયોગ કરો અને અધિકારીગણ અમારી પંચાયતને, છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.